આ ઝાડ જો, આ દેખાય ને ઝાડ, આ ઝાડ એટલું બધું તાકાત વાળું છે અને એને એટલી બધી આ પાડ જો, આ જો પાડ. અહીંયા આપણે એમ વિચાર્યું કે આ બીલીપત્ર ને બધું એને ખાતર ને એ બધું કીધું, પોષક તત્વો બધા ખાદ બધું આ બીલીપત્ર ને આપણે દીધું છે. આ ફૂલનું ઝાડ છે, કાંઈ ફેંકી દેવા જેવી વસ્તુ નથી. બહુ સુંદર ફૂલ થાય આમાં ગુલાબી કલરના, પણ એટલું તાકાતવાળ છે એને એની પાર બીજી આ બતાવું. આ જો આની પાર કેટલે લાંબે સુધી જઈ શકે, અને એ બધું ખાતર જે આપણે પૌષ્ટિક તત્વો દીધા હોય એ આપણે એમ થાય કે આપણે બીલીપત્રને આપી શકીએ. વાસ્તવિકમાં બીલીપત્રને તો ખાલી ખાતર મળ્યો એવું નામ મળે, બાકી આ બધું ઝાડ થાય છે. જો કેવું કાળું ભમર થયું પડે, અને અત્યારે મેં ડીએપી અને ખાતર હમણાં આપ્યું હતું કે ડીએપી ખાતરનો બધી તત્વો સમજી લેતા આ એકલું ખાઈ ગયું, બાકી બીલીપત્ર એમને એમ પીળું પીળું જ ગયું. આ પાડ બધી તોડી સાફ કરી અને નીચે મેં પાઇપ મૂક્યો હતો, એ આ પાઇપ દેખાય, આ વ્હાઈટ કલરનો પાઇપ. પહેલાં એને નીચે સુધી પાણી મળે અને ખાતર કે એ વસ્તુ પણ આમાં નાખી દેવાય તો એ છેટ નીચે સુધી એના મૂળિયા સુધી જાય, અને મૂળિયાને ડાયરેક્ટ સીધું ખાતર મળે. પાણીને સીધું જે જ મળે એટલે આ ઉપર ઉપર જ ખાલી પાણી ના રહે, આ પાણી બધું નીચે જતું રહે, અને એના સાથે આ કન્ટિન્યુઅસ પાણીનો સ્ત્રાવ જેને કહેવાય કે આ માટલું છે એનો કન્ટિન્યુઅસ પાણીનો સ્ત્રાવ થયા રાખે, બધું એ નીતરતું રહે એટલે એનો પાણીનો ભેજ બનતો જ રહે કમ્પલસરી. એટલા માટે આ બીલીપત્ર માટે ખાસ કરીને આ ટાઈપની વ્યવસ્થા કરી છે. જો આ પાણી કન્ટિન્યુઅસ એને મળતું હશે આખો દિવસ, એને સવારના આપણે માટલું ભરીએ તો સાંજના અડધા જેવું ખાલી થઈ જાય. આ કેળાની છાલ છે, આ બહુ કેલ્શિયમ વાળી વસ્તુ છે એટલે અને એમાં ખાતરની જગ્યાએ પણ આપણે આપી જે આપણે આર્ગેનિક ખેતી જે કહેવાય એની પણ આપી શકીએ. આ તુરી લગાવી છે, આટલું સરસ થઈ ગયું છે. અને આ દૂધીનો છોડ છે, આ મગનો છોડ છે, આ ગેંદાનું ફૂલ છે, પછી આ ભીંડી છે એકદમ લાઈન, આ ગેંદા છે. તો ઘાસ નીકાળી દઉં ને તો બધું સરસ થઈ જાય. આ બાજુ ગિલોડી છે, ડીએપી ક્યાં નાખવું? એ આ ખાતરના છેટ મૂળિયા ઊંધી આના હેઠે આપણે કેલ્શિયમ અને પોટેશિયમ ને બધું આમાં બધું મિશ્રણ આવે તો આનામાં તાકાત ને નાઇટ્રોજન પણ હોય, આનામાં કેલ્શિયમ હોય અને ઓલો ફોસ્ફરસ હોય એટલે જમીનને પોચી રાખે ને આના ઝાડનો ગ્રોથ વધે અને તાકાત વધે, એના માટે આ ડીએપી આપવામાં. પાઇપ વાટે જે ખાતર દઈ દીધું પછી આમાં પાણી ભરી અને આ માટલાને આવી રીતે મૂકી દીધું એટલે કન્ટિન્યુઅસ અમારાથી સ્ટાફ થતો માંડીપુર પાણી એને કન્ટિન્યુઅસ મળ્યા રહે, પછી એને ઝાડને પછી પાણીની કમી ના આવે. આપણે થોડું પાણી દઈએ એટલે તરત તડકામાં સુકાઈ જાય એટલે આપણે એમ થાય પાણી દીધું ને, પણ હકીકતમાં પાણી એને પૂરતું ના થાય એટલે આવી રીતે એમ એને ડીપ પદ્ધતિની જેમ આ એક જાતની ડીપ પદ્ધતિ.